વલસાડના મોગરાવાડી અને હાલાર વિસ્તારમાં ચાલી રહેલ સરકારની નલ સે જલ યોજનામાં તકલાદી ભૂરા પાઇપનો ઉપયોગ કરવામાં આવતા નગરજનો દ્વારા ભારે વિવાદ કરવામાં આવી રહ્યો છે। સરકારની નલ સે જલ યોજનામાં વાપરવામાં આવતા ભૂરો પાઇપ એકદમ તકલાદી હોવાથી લાભાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે। જનરલી આ નલ સે જલ યોજના એક બહુ સારી વસ્તુ છે। નલ સે જલ યોજના સરકાર જે લાવેલી તેના માટેનો મૂળ ઉદ્દેશ જ એ હતો કે લોકોને ઘરે ઘરે પીવાનું ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી મળી શકે। સરકારનો ઉદ્દેશ સારો છે, પણ એ જનરલી કેવું છે, ઉદ્દેશ જે દિલ્હીથી હોય કે ગાંધીનગરથી હોય, આવતા આવતા નગરપાલિકા લેવલે આવતા ઉદ્દેશ આખો બદલાઈ જ જાય એનો। હવે હું મારી વાત કરું તો મારા વિસ્તારમાં શ્રીનગર સોસાયટી છે, જ્યાં ગરીબ લોકોની એક ચાલી જેવી છે, ત્યાં નળ રાખવાના હતા। તે રીતે ધરમપુર ઉપર ઓરિઝોન હોટલની પાછળની સાઈડ હરિનગરી કેવી આદિવાસી વસ્તી છે ત્યાં હતું, ભાઈ વાવફળિયામાં વોર્ડ નંબર 11માં પ્રોબ્લેમ હતો। તો આ બધી જગ્યાએ બી એ લોકોએ પ્લાસ્ટિકના હલકી કક્ષાના નળ લગાવ્યા, જ્યારે મારી પાસે ટેન્ડરની કોપી અવેલેબલ છે, મારી પાસે મોબાઈલમાં ટેન્ડરમાં એ લોકોએ લખ્યું છે કે કનેક્શન દીઠ 10 મીટર એટલે કે 30 ફૂટનો પાઇપ કનેક્શન દીઠ લાગવાનો હોય છે। ત્યારે દરેક જગ્યાએ એ લોકોએ મેઇન લાઇન પરથી 2 ફૂટ 3 ફૂટના પાઇપનું ગૂંચળું કરીને બાંધી ગયા। હવે એની અંદર વાઇસર કે જે નળ કે સારી ક્વોલિટીના લાખવાના તે લાખવામાં નથી આવ્યું, એટલે પાણી બધું લીકેજ થાય। એટલે કહેવાનો મતલબ છે કે એના પૈસા જે ભાઈએ નળ કનેક્શન લેવાનું છે એમની પાસે નગરપાલિકા 500 રૂપિયા ભરાવે, ના બાકીના 1500-2000 રૂપિયા જે છે તે સરકારની ગ્રાન્ટ સ્વરૂપે મળવાના હતા। તો આજે જે ગરીબોને લાભ મળવો જોઈએ તે લાભ તો મળતો જ નથી। આ તો એવું છે કે એ નળ લીકેજ થાય તેને લીધે આખા મહોલ્લામાં સોસાયટીમાં પાણીનો વેસ્ટેજ બગાડ થાય, તેને લીધે ગંદકી થાય ને લોકો માંદગી આવે। હવે જે તે ટાઈમે ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયામાં એટલે કે આજથી 2 મહિના પહેલાં મારા વિસ્તારમાં જ્યારે પ્રોબ્લેમ આવ્યો તે ટાઈમે નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના ઇજનેર અને નગરપાલિકાના વોટરવર્ક્સ કમિટીના ચેરમેન વગેરેને આ બાબતમાં મેં લેખિતમાં તથા મૌખિકમાં બી જાણ કરવામાં આવી, તે છતાં બી આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અમે પોતે તો માંગણી કરી છે કે આવા જે કોન્ટ્રાક્ટરો છે તેને તાત્કાલિક તમે બ્લેકલિસ્ટ કરો અને એ લોકોના પેમેન્ટ અટકાવો અને એ લોકોની અમે શિક્ષાત્મક કાર્યવાહી કરો। આ તો એવું છે કે દરેકે દરેક સરકારની યોજનામાં આ રીતે ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કંઈ કરવામાં આવતું નથી। નીતિશભાઈ, અમુક જગ્યાએ પાઇપના કનેક્શન, નળના કનેક્શન આપવામાં આવ્યા છે, તેમાં નળ ઊભા રાખવામાં આવ્યા છે, તેના તે પાણી ભરવાની સાથે મુશ્કેલી પડી રહી છે, શું કહેશો બાબતે? એમાં તો ખરેખર તો આમાં મેં તમને કીધું તેમ કે ટેન્ડરની શરતો એવી છે કે પર કનેક્શન 10 મીટર જેટલો પાઇપ એમના ઘર સુધી નાખી આપવાનો હોય, બરાબર 10 મીટર એટલે કે 30 ફૂટ પાઇપ।